गुरु दत्तात्रेय जगह दत्तात्रेय नो डूंगर अपने आ रहा बता पासल रही गया उभा से जो हामे जो देखाय गुरु दत्तात्रेय दत्तात्रेय चढ़ी जाओ हमने जो मित्रों तमने रोप वे देखा अंबाजी अपने नीचे पाणा वालो रस्तो नीचे जाए तमने रोप वे बतावा मांगी छे तो हाल अपने नीचे उतरियो छे अहींथी અંદર થી તો આપણને ન જવા દીધેલા પણ આ તમારે એક રોપ વે બતાવવા માટે અમે લોકો આ થોડુંક રિસ્ક લઈને અહીં આવ્યા છીએ જો આ રોપ વે અંબાજી લગ્ન એટલે અડધે લગ્ન પણ 5000 પગથિયા ચડાવવા માટે રોપવે નું આયોજન કરેલું છે અને જો આ રોપવે આવે છે અને જાય છે જો કેટલે રોપવે આવી રહી છે અહીંયા જો આવી રોપવે એક તારી રોપવે શરૂ છે અત્યારે કારણ કે ગિરનાર ની પરિક્રમા પણ ચાલુ છે એટલે લોકો નો આવવાનું પણ ઝાઝા પ્રમાણ માં ચાલુ એટલે જો એક જેનાથી તમે રોપવે માં આવી શકો અને જો અહીંથી નજારો આખું જુનાગઢ અહીંથી દેખાય છે અને આ ખાસ કરીને રોપવે જો હાલ આપણે અંબાજી માતાજી ના દર્શન કરી આવીએ આપણે ગૌમુખી ગંગા તમે જેવો છો એ ગૌમુખી ગંગા ગૌ ના મુખ માંથી પાણી આવે છે એટલે એને ગૌમુખી ગંગા કહેવાય જુઓ હા છે ગૌમુખી ગંગા ગૌ ના મુખ ના થી પાણી નીકળે છે એટલે જગ્યા ગૌમુખી ગંગા કહેવાય છે અહીં શંકર ભગવાન નું મંદિર છે અહીં શંકર ભગવાન ગણપત દા અહીં ગણપત દા શંકર ભગવાન તો મિત્રો આ તો ગૌમુખી ગંગા તમને ક્લિયર દેખાય ગૌ ના મુખ માંથી પાણી નીકળે છે ગૌમુખી ગંગા જો મિત્રો રાણકજી જે થાપો માર્યો છે એ પથ્થર આ છે આપણે જે નીચે જોવો એ તમે જો પથ્થર કેવડો મોટો છે
આમાં રાણકીય ટાપુમાં ઉભો રાખી દીધેલો, જે ગિરનાર ખળભળતો હતો એને પોતાના હાથ વડે જે ઉભો રાખ્યો પથ્થર આ છે. જો મિત્રો આ જગ્યાએ થાપો મારેલો તો રાણક દેવ છે, દેવી એ. જો મિત્રો 2500 પગથિયા બાકી છે ને અહીંયા રાણક દેવ નો પથ્થર આવે છે, એ થાપો માર્યો એ. જો મિત્રો અહીંયા રાજા ગોપેશ ભરફરી મૂકતા છે. જો મિત્રો અહીંયા પથ્થરમાં રૂપિયો ચોટી જાય છે, હરખી રીતે તમે વ્યવસ્થિત છેડ્યા હોય તો ચોટી જાય એમ બધા કે છે. જય ગિરનારી. બચ્ચા ઉપર બીજા બેઠેલા છે. જય ગિરનારી.